નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આ બધા તો મિત્રો જાણીતા નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં વાતાવરણ પલટાની સાથે કમોસમી વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો સંપૂર્ણ માહિતી વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયો જોતા પહેલા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી અને બંને એટલો શેર કરજો જેથી કરીને અમારી ખેતીલક્ષી યોજના તેમજ હવામાન સંબંધિત માહિતી મળતી રહે તો મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જાણવામાં આવ્યું છે તે મુજબ છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટી ગયું છે અને તાપમાન પણ ઊંચું જોવા મળી રહ્યું છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તે મુજબ ફેબ્રુઆરી મહિનામાં વારંવાર વાતાવરણમાં પલટો આવશે અને વાતાવરણમાં પલટા સાથે કમોસમી વરસાદ પણ પડશે તો આજથી એટલે કે ચૌદમી ફેબ્રુઆરી દસ તારીખથી લઈ અને ચૌદ ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને તે સાથે જણાવ્યું છે કે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં બે વખત કમોસમી વરસાદ પણ અગાઉ પડી ચૂક્યો છે અને હવે જો ફરીથી કમોસમી વરસાદ પડે એટલે કે માવઠું થાય તો અત્યારે જે શિયાળુ પાક અત્યારે તૈયાર થવાની તૈયારીમાં છે ત્યારે ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની સંભાવનાઓ પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો હવામાનશાસ્ત્રી શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરતા જણાવ્યું છે કે તારીખ દસ ફેબ્રુઆરીથી વાતાવરણમાં પલટું આવશે અને કચ્છ સહિત ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે આ સાથે જ છૂટાછાવા વિસ્તારમાં વરસાદી છાંટા પડી શકે છે તો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે તારીખ અગિયારથી લઈને ચૌદ ફેબ્રુઆરી સુધીમાં વાદળોનું પ્રમાણ વધુ જોવા મળશે અને વાદળો ઘેરાશે અને સાથે માવઠું પણ થઈ શકે છે એટલે આગાહી પ્રમાણે બારમી ફેબ્રુઆરી સુધીમાં વધુ વાદળો આવવાની શક્યતા છે અને આ દરમિયાન જો વધુ વાદળોનો ઘેરાવો થશે તો ચૌદમી ફેબ્રુઆરી સુધીમાં માવઠું થવાની પ્રબળ શક્યતાઓ જણાવી છે તેમને તો અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવ્યું છે કે વાતાવરણમાં પલટો અને માવઠાને કારણે ઊભા કૃષિ પાકને નુકસાન થઈ શકે છે આથી કૃષિ પાક માટે સંરક્ષણના પગલાં ખેડૂતોએ લેવા તેવું પણ તેમણે સૂચન કર્યું છે એટલે ચૌદ તારીખ સુધીમાં માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી છે જોકે ખાસ ભારે વરસાદની શક્યતાઓ નથી પરંતુ અમુક વિસ્તારોમાં અમી છટણા એટલે કે હળવા છાંટાછૂટી જોવા મળી શકે છે તો ખેડૂતોને અત્યારે પાક છે તેમાં પણ બચાવી લેવાની તૈયારી એટલે પૂરતી તકેદારી રાખવા માટે પગલા ભરવાની પણ સૂચના આપી છે આભાર